ચોમાસા પૂર્ણતાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અરવલ્લી જિલ્લામાં ડેમોની સ્થિતિ કફોડી છે। અરવલ્લી જિલ્લામાં ચોમાસું ઉત્તરાર્ધમાં આવ્યું છતાં જિલ્લામાં વરસાદની 47.88% ઘટ છે। ગત 8 સપ્ટેમ્બરે માત્ર 31% વરસાદ હતો। 10 દિવસમાં જિલ્લામાં 22% વરસાદ થયો છે, જેના કારણે ખેતીવાડીને પણ જીવતદાન મળ્યું છે। જિલ્લામાં સૌથી વધુ મોડાસા તાલુકામાં 63% વરસાદ અને સૌથી ઓછો ભિલોડા તાલુકામાં 39.34% વરસાદ થયો છે, જેના કારણે જિલ્લાના ડેમોમાં પણ નહિવત આવક થઈ છે। જિલ્લાના મહત્ત્વના ગણાતા વાત્રક, માજુમ અને મેસો ડેમમાં હાલ સ્થિતિ સારી નથી। જે વિગતવાર જોઈએ તો એક માજુમ ડેમની સ્થિતિ, મુખ્ય સપાટી 157.10 મીટર, હાલની ડેમની સ્થિતિ 154.58 મીટર, હાલ જીવન જથ્થો 51.6%। 2. મેસો ડેમની સ્થિતિ, મુખ્ય સપાટી 214.59 મીટર, હાલની ડેમની સપાટી 210.57 મીટર, હાલ ડેમમાં પાણીનો જીવન જથ્થો 56.22%। 3. વાત્રક ડેમની સ્થિતિ, ડેમની મુખ્ય સપાટી 137.25 મીટર, ડેમની હાલની સપાટી 130.90 મીટર, ડેમમાં હાલ પાણીનો જીવન જથ્થો 35.60%। આમ જિલ્લામાં ડેમોની સ્થિતિની જો વાત કરીએ તો સરેરાશ 40.89% હાલ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। હવે જો આગામી દિવસોમાં વરસાદ ન થાય તો શિયાળામાં ખેડૂતોને સિંચાઈના પાણી માટે અને પીવાના પાણી માટે ડેમો પર આધારિત ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ શકે છે। નમન પંડ્યા, ZSTV, અરવલ્લી। વાત્રક જળાશય યોજના પર શ્રી SP ખોટ વર્કચાર્જ વર્ક આસિસ્ટન્ટ તરીકે હું ફરજ બજાવું છું ને હાલ વાત્રક જળાશય યોજનાની કુલ સપાટી 137.25 હોય, ટોટલ સપાટી એ રીતે આપણે છે અને હવે આજની તારીખમાં માલપુર મેઘરજ ઊંડવા સાઈડે વરસાદ પડતો વાત્રક જળાશય યોજનાની હાલ પૂરતી સપાટી 130.90 પર પહોંચવા આવેલ છે। એના લક્ષીને વાત્રક જળાશયની અંદર 3,210 ક્યુસેકની આવક થઈ રહેલ છે અને હવે પછી જો વરસાદ વધારે પડે તો બરાબર છે, ના પડવા આવે તો આગામી શિયાળુ ખેતી તેમજ પાણી પીવાના પાણીની સમસ્યાઓ ઊભી થવા પામેલ રહેશે એવું અમને જાણવા મળેલ છે।